આવી રીતે નાનક સંભાળે ને એમના પ્રધાનજી ધીરે ધીરે જાય છે અને આ બાજુથી પેરોસીની દીકરી માથે પાણીના બેડા લઈ ધીરે ધીરે જાય છે અને પ્રધાનજી દૂર દૂર થી નાનક સંભાળાને પેરોસીની દીકરી બતાવે છે આવી રીતે પેરોસી ની દીકરી માથે પાણીના બેડા લઈ ધીરે ધીરે ચાલી આવે છે અરે મહારાજા હમણાં પાણી ભરીને ગઈ એ જ પેરોસી ની દીકરી વાહ પ્રધાનજી વાહ અરે કન્યા તો મારા પાટલી કુવનને સાથે શોભેવી કન્યા છે तो हे प्रधान जी हाँ महाराजा तो आप तमी आपड़ा राज दरबार तरफ जाओ अने हूँ पहला भैरवसिंह ने घेरे अरे मारा पाटली कुवन नु मागो लईने जाओ सब हो सारो महाराजा આવી રીતે નાનક સંભાળા ભૈરવસિંહ ના ઘર તરફ જાય છે અને પ્રધાનજી ને કહે છે કે તમે રાજ દરબાર તરફ જાઓ હમણાં ભૈરવસિંહ ને મળી અને એમના પુત્ર અને ભૈરવસિંહ ની દીકરીને સગાઈ ની વાત કરવા માટે જાય છે અને આ બાજુ ભૈરવસિંહ પોતાની દીકરીની ચિંતા કરે છે કે ક્યારની મારી દીકરી પાણી બેડા લઈ પાણી ભરવા ગઈ મનની અંદર વિચાર કરે પોતાની દીકરીની ચિંતા કરે પણ શું ચિંતા કરે છે મારી દીકરી રોજ બેડા લઈ અને કુવાને કાંઠે પાણી ભરવા જાય છે તો ક્યાં આજ એટલું બધું મોડું થયું તેની મને ચિંતા થાય છે તો સાલ હું એની સામે જાઉં જ્યાં મનની અંદર ચિંતા કરે સામે જવાની વાત કરે એવામાં એમની દીકરી પાણીના બેડા લઈ ધીરે ધીરે આવે છે અરે બેટા દીકરી પાણી ભરીને આવી ગયા બહુ સારું બેટા અરે બેટા મને થોડીક તરેટ લાગી તો એક પાણીનો લોટો ભરીને આપ બેટા આવી રીતે પેરોસીની દીકરી પોતાની પોતાના પિતાજીની સેવા કરે છે પોતાના બાપુજીને પાણીનો લોટો ભરી આપે છે આવી રીતે ભૈરવસિંહ પોતાના ઘરે બેઠા હોય અને નાનક સંભાળા ધીરે ધીરે ભૈરવસિંહના ઘર તરફ આવે છે અને જ્યાં ભૈરવસિંહના આંગણાની અંદર નાનક સંભાળાએ પગ મૂક્યો છે અને આજ ભૈરવસિંહ ભૈયાની અંદર આનંદ પામ્યા છે નાનક સંભાળાને આવતા જોઈ ભૈરવસિંહ ઉભા થઈ અને શું કહેવા લાગ્યા અરે પધારો મહારાજ પધારો હું ધન્ય બની ગયો મહારાજ પધારો આસન ગ્રહણ કરો અરે બહુ સારું ભૈરવસિંહ આવી રીતે ભૈરવસિંહ પોતાની દીકરીને આજ્ઞા આપે છે પણ શું કહેવા લાગ્યા છે અરે બેટા દીકરી એક પાણીનો લોટો ભરીને આપજે બેટા આપણા ઘરે મહારાજ પધાર્યા ભૈરવસિંહની દીકરી પાણીનો લોટો લઈ આવી અને ભૈરવસિંહના હાથમાં લોટો આપે છે યો બાપુ
બાપુ? અરે બેટા દીકરી, મહારાજ ને પાણી આપો બેટા. આવી રીતે ભૈરવસિંહ નાનક સબાલા ની આગતા સ્વાગતા કરે છે, અને પછી ભૈરવસિંહ નાનક સબાલા ને શું પૂછવા લાગ્યા? અરે મહારાજા, આપ તમે મારે આંગણે આવ્યા, હું બહુ રાજી થયો મહારાજા. અરે મહારાજા, અમે તો નાના માણસો અને તમે તો મહારાજા, આમ અચાનક આવવાનું કારણ મહારાજા અમારી કઈ ભૂલ તો નથી ને મહારાજા? અરે ના ભરતસિંહ, ના, એવી કોઈ તારી ભૂલ નથી. અરે મહારાજા, તો તમે આમ અચાનક આવ્યા એટલે મારે પૂછવું પડ્યું મહારાજા, તો જે વાત હોય એ મને જલ્દી કહો મહારાજા. હા ભૈરવજી, અરે હું તો એટલા માટે આવ્યો છું કે એક સોનામાં સુગંધ ભળે એવી કોઈ સારી વાત લઈને તારી પાસે આવ્યો છું. અને હા ભૈરવજી, અરે તારો અને મારો કોઈ એવો સારો સંબંધ બંધાય એવી વાત લઈ અને હું તારી પાસે આવ્યો છું. અરે મહારાજા, એવી તે શું વાત છે તો મને જલ્દી કહો મહારાજા. અરે હા ભૈરવસિંહ, અરે હું તો તારી દીકરીનું માગું લઈને આવ્યો છું. અરે વાહ મહારાજા વાહ, મારી દીકરીનું માગું લઈને આવ્યા છો એમ? હા ભૈરવસિંહ. હા મહારાજા, મારી દીકરીનું માગું લઈને આવ્યા, હવે હું થોડોક તમને કહેતા અટકાવું છું મહારાજા. અરે કેમ ભૈરવજી, શું વાત છે? અરે મહારાજા, આ વાત જો મને પહેલા કીધી હોત તો બહુ સારું હતું મહારાજા. અત્યારે તો મારી દીકરીનું વ્યવચાર મેં ફળોજી ગામની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વંશ સાથે કરી નાખ્યું મહારાજ. અરે ભૈરવજી, તો તે બહુ મોટી ભૂલ કરી નાખી કહેવાય. ના ના મહારાજા, મોટી ભૂલ તો મેં ન કહેવાય, મોટી ભૂલ તો આપ કરી ગયા મહારાજ. મારી દીકરીનું વેચાણ મેં પહેલા નક્કી કરી નાખ્યું અને પછી તમે આવ્યા. અરે ભૈરવસિંહ, તો એ વેવિશાળ તું હજી તોડી નાખ અને મારા પાટલી કુંવર સાથે તારી દીકરીનું ધપણ કરી નાખ ભૈરવસિંહ. ના ના મહારાજા. અરે મહારાજા, એ વેશાળ હું કઈ રીતે તોડી શકું મહારાજ? અરે નહીં ભૈરવજી, હજી હું તને છેલ્લી વાર સમજાવું છું કે તું મારા પાટલી કુંવર સાથે તારી દીકરીનું સગપણની હા પાડી દે તો બહુ સારી વાત કહેવાય ભૈરવજી. નહીં નહીં મહારાજા, એ વાત કદાપી ના બને. અરે મહારાજા, જો બોલ્યા બોલ્યું ફરીએ તો આપણે માણસને લાયક ન કહેવાય મહારાજ. અરે નહીં ભૈરવસિંહ નહીં, અરે તું મારી સાથે વ્યર જાતના લાડવા ન રોક તો બહુ સારી વાત કહેવાય ભૈરવસિંહ. અરે મહારાજા, તમે વેર જેના તાગડા ન બાંધો તો બહુ સારું કહેવાય મહારાજ, તમે તો રાજના મહારાજા કહેવાઓ. અરે ભૈરવસિંહ, હું તને આટ આટલો સમજાવું, અરે છતાંય તું હજી કેમ સમજતો નથી? અરે ભૈરવસિંહ, તું મારી વાત ને સમજી લા તો બહુ સારી વાત કહેવાય ભૈરવસિંહ. નહીં નહીં મહારાજા, આ વાત કદાપી ના બને. અરે ભૈરવસિંહ, અરે તું કોનું અપમાન કરી રહ્યો છો એ તું જાણે છો? અરે મહારાજા, અપમાન તો હું નથી કરી રહ્યો, પણ તમે મારી સાથે આવા વેર ઝેરના તાગડા શા માટે બાંધો છો મહારાજ? અરે નહીં ભૈરવસિંહ, તું યાદ રાખજે કે નાનક સબલાનું અપમાન એટલે આખા લોહગઢનું અપમાન કર્યું કહેવાય. અને હા ભૈરવસિંહ, હું પણ જોઉં છું કે તું તારી દીકરીનું બીજે વ્યવિચાર કેમ કરે છો ભૈરવસિંહ. અરે મહારાજ, હું પણ જોઉં છું તારા દીકરાનું વ્યવિચાર મારી દીકરી સાથે કેમ કરે. આવી રીતે નાનક સબલાને અને ભૈરવસિંહને થોડી રગચગ થાય છે, અને આ બાજુ લોગડની અંદર પ્રધાનજી સભા ભરીને બેઠા છે. નાનક સબાલા
ભૈરવસિંહના ઘર તરફથી ધીરે ધીરે પોતાના રાજ દરબાર તરફ આવે છે. અને આજે નાનક સબાલાનું મુખ થોડું ઉદાસ, અને રાજના માણસો અરસ પરસ વાતો કરી રહ્યા છે કે આપણા મહારાજા કઈક ઉદાસ જણાય છે. નાનક સબાલા ધીરે ધીરે પોતાના રાજ દરબાર ની અંદર આવે છે. રાજ દરબાર ની અંદર પ્રધાનજી સભા ભરીને બેઠા છે. નાનક સબાલા પોતાના પ્રધાનજીને તથા લોગઢ વાસીઓને શું કહેવા લાગ્યા? હે પ્રધાનજી, હા મહારાજા, અરે આજે હું પેલા ભૈરવસિંહને ઘેરે, અરે મારા પાટવી કુંવરનું માગું લઈને એની કન્યા સાથે ગયો હતો. હા મહારાજા, પણ એ ભૈરવસિંહે એ સપ્પણી ના પાડી. શું વાત કરો છો મહારાજા? અરે હા પ્રધાનજી, આટલું જ નહીં, અરે એ નરાધમ ભૈરવસિંહે મારું હળહળતું અપમાન કર્યું છે. હા મહારાજા, અરે એ ભૈરવસિંહ જાણે છે કે મહારાજ નાનક સબલાનું અપમાન એટલે આખા લોકગઢનું અપમાન કર્યું કહેવાય. હા મહારાજા, પણ હા પ્રધાનજી, અરે મહારાજ રાજમાં રહેવા છતાં એ ભૈરવસિંહે મારું આવું અપમાન કર્યું એ હું કેવી રીતે જોઈ શકું? હા મહારાજા, ભલે પ્રધાનજી, ભલે એ ભૈરવસિંહે મારું એના ઘેરે અપમાન કર્યું હોય, પણ તમે અત્યારે ભૈરવસિંહના ઘેરે જાઓ અને સભામાં હાજર કરો, કદાચ જો ભૈરવસિંહ સમજી જાય તો બહુ સારી વાત કહેવાય. હા મહારાજા, હમણાં જ હું ભૈરવસિંહને તેડી અને વહેલાસર પાછો આવું છું. આવી રીતે નાનક સબાલા કહે છે કે ભલે ભૈરવસિંહે મારો અપમાન કર્યું, આ કચેરીને હવે બરખાસ્ત કરો. નાનક સબાલા કહે છે કે ભલે ભૈરવસિંહે મારો અપમાન કર્યું, પણ છતાં હજી એકવાર રાજ દરબારમાં બોલાવી અને તેને સમજાવીએ. આ બાજુ ભૈરવસિંહ પોતાના ઘરને આંગણે બેઠા છે અને પ્રધાનજી આવે છે. આવી અને ભૈરવસિંહને શું કહેવા લાગ્યા? ભાઈઓની જોડીમાંથી 1111 રૂપિયા નીકળ્યા અને બહેનોની જોડીમાંથી 555 રૂપિયા. એકવાર જોરદાર તાળીઓ દાવો, જેમને જેટલા ના કેટલા વ્યાજ સહિત બાપા પાસે આપી દે. ભૈરવસિંહ પોતાના ઘરે બેઠા છે અને પ્રધાનજી આવી ભૈરવસિંહને શું કહેવા લાગ્યા? ભૈરવસિંહને પ્રણામ. અરે પ્રણામ ભાઈ, અરે ભાઈ પધારો, ક્યાંથી આવો છો અને શા કામે પધાર્યા છો? અરે ભૈરવસિંહ, લોગઢથી આવું છું, નાનક સબાલાનો પ્રધાન છું, અને નાનક સબાલાએ તમને રાજ દરબારમાં બોલાવ્યા છે, માટે તમને તેડવા આવ્યો છું. અરે શું નાનક સબલાએ મને રાજની અંદર બોલાવ્યા હે? હા હા ભૈરવસિંહ. અરે હા પ્રધાનજી, તો ચાલો હું તમારી સાથે આવું. ચાલો ભૈરવસિંહ. આવી રીતે પ્રધાનજી ભૈરવસિંહને લઈ અને રાજ દરબાર તરફ જાય છે. અને આ બાજુ નાનક સબાલા કસેરી ભરી બેઠા છે અને પ્રધાનજી ભૈરવસિંહને લઈ ધીરે ધીરે લોહગઢની અંદર આવે છે. અરે મહારાજા, હું ભૈરવસિંહને તેડીને આવી ગયો. અરે બહુ સારું. અરે ભૈરવસિંહ. હા મહારાજા, આમ મને અચાનક બોલાવવાનું કારણ રાજની અંદર
અરે ભૈરવજી, અરે તને બોલાવવાનું તો એક જ કારણ છે કે હે ભૈરવજી, તે ભલે તે દિવસ મારું અપમાન કર્યું હોય પણ મેં એ માટે તને નથી બોલાવ્યો. અરે મેં તો ખાલી તને સમજાવવા માટે બોલાવ્યો છે ભૈરવજી. અરે મહારાજા, શું સમજાવવા માટે મહારાજા, મને વાત કરો. અરે ભૈરવજી, તું તારી દીકરીને હજી મારા પાટલી કુંવર સાથે સપણ કરી નાખ તો બહુ સારી વાત કહેવાય ભૈરવજી. ના મહારાજા, ના, એ વાત કદાપી ના બને મહારાજ. અરે ભૈરવજી, અરે મારા રાજમાં રહેવા છતાં તું મારું અપમાન કરી રહ્યો છો? અને હા ભૈરવજી, એનું પરિણામ શું હવે તું જાણે છો? અરે મહારાજા, પરિણામ ને તો હું પરવા નથી કરતો, મોત ને તો હું મુઠીમાં લઈને ફરું મહારાજ. અરે મહારાજા, તમે એક રાજના રાજા કહેવાઓ અને અમે એક નાના માણસો, અને તમે તો રાજનું લોઢું કહેવાઓ મહારાજ, અને અમે એક સગમગ્યો પથ્થર કહેવાય મહારાજ. હા ભૈરવજી, એટલા માટે જ તને સમજાવું છું અને એટલા માટે જ તને અહીંયા બોલાવ્યો છે ભૈરવજી. અરે મહારાજા, તમે મારી સાથે શા માટે વેર બાંધો મહારાજ? અરે મહારાજા, હું એક વાર બોલ્યો કે ફળોજી ગામની અંદર મારી દીકરીનું વેસાળ કરી નાખ્યું મહારાજ, હવે હું બીજું ન બોલું મહારાજ. ભલે ભૈરવજી, તો તને છેલ્લી વાર સમજાવું, જો તું સમજી જા તો તારી માટે બહુ સારી વાત કહેવાય. અરે ભૈરવજી, જો તું મારા પુત્ર સાથે તારી દીકરીનું સપણ કરી નાખ એમાં તારી ભલાઈ છે ભૈરવજી. અરે મહારાજા, તો કાન ખોલીને સાંભળી લો તમે. અરે મહારાજા, રાજના રાજા હોય એ તાળી પાડતા એક બી હાજર કરે, અને નાના માણસો હોય એ હાથના બાકાંડા પર હોય. અરે મહારાજા, તો તમે મારી સાથે આવું શા માટે વેર બાંધી રહ્યા? ભલે ભૈરવજી, તો જા, તને પડકાર કરું છું, તને મારા રાજમાંથી જાકારો આપું છું, તું મારું રાજ છોડીને ચાલ્યો જા. અરે હું પણ જોઈ લઉં છું ચાલ્યો જા. દીકરીનું વ્યવસ્થા બીજે કેમ કરે છો ભૈરવજી? હે મહારાજ, હું જોઈ લઉં છું કે તારા દીકરાનું વ્યવસ્થા મારી દીકરી સાથે કેમ થાય. અરે ચાલ્યો જા ભૈરવજી, ચાલ્યો જા, છોડીને ચાલ્યો જા. તારે થાય એમ કરી લેજે. હે સભાજનો, આ કચેરી અત્યારે બરખાસ્ત કરો. અને હા પ્રધાનજી, હા મહારાજા, આપ અત્યારથી ભૈરવજી ઉપર નજર રાખો, જયારે આપણો વ્યાર વસૂલાત નો મોકો આવે અરે તરત મને રાજસભામાં તમે મોરાક આપજો, જવાબ આપજો. બહુ સારું મહારાજા. આવી રીતે નાનક સબાલા અને ભૈરવસિંહને થોડી રકઝક થઈ ગઈ છે. આજે વેરના ઝાડ વવાઈ ગયા અને ભૈરવસિંહ ત્યાંથી ચાલ્યા જાય છે. અને નાનક સબાલા એમના પ્રધાનજીને કહે છે, આજ પછી આમની ઉપર બાજ નજર રાખજો, જ્યારે વેર વસૂલવાનો મોકો આવે ત્યારે જરૂર મને જાણ કરજો. આજે નાનક સબાલાએ સભા બરખાસ્ત કરી છે.